હવે આગળ વાત કરીએ તો જંબુસરની. જંબુસર બીઆરસી ભવન ખાતે દિવ્યાંગ બાળકોને ગરમ વસ્ત્રોનું વિતરણ કરાયું. હાલ હાડથી જ આવતી કાતિલ ઠંડીની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે નમી અનામી સેવાભાવી સંસ્થાઓ તેમજ સેવાભાવી લોકો દ્વારા ઠંડીથી રક્ષણ આપતા ગરમ વસ્ત્રોનું વિતરણ કરાઈ રહ્યું છે, જે અંતર્ગત ભરૂચના જંબુસર નગરમાં આવેલ બીઆરસી ભવન ખાતે અમેરિકાથી વાદળી વતન પધારેલા નવીનભાઈ પટેલ દ્વારા દિવ્યાંગ બાળકોને ઠંડીથી રક્ષણ મળે એ હેતુસર ગરમ કપડાંનું વિતરણ કર્યું હતું. 206 જેટલા દિવ્યાંગ બાળકો માટે જેકેટ્સનું વિતરણ કરવામાં આવ્યું. આઈડીડીના શાખાના ચિત્તાલીબેન પટેલ, બીઆરસીના કોઓપરેટિવ મહેન્દ્રસિંહ પઢિયાર, નવીનભાઈ પટેલ તથા સમગ્ર તાલુકાના દિવ્યાંગો બાળકો માટે ફિઝિયોથેરાપી દ્વારા બાળકોને માર્ગદર્શન પણ આપવામાં આવ્યું. યાકુબ પટેલ, ZSTV, ભરૂચ. અને તમામ દિવ્યાંગ બાળકો રૂબરૂ હાજર રહી જેકેટ વિતરણનો લાભ મેળવે છે. વધુમાં અત્રેના તાલુકામાં રિસોર્સ રૂમ કાર્યરત છે, જેમાં દિવ્યાંગ બાળકો મંગળવાર, બુધવાર, ગુરુ અને શુક્રવારના લાભ લે છે અને ફિઝિયોથેરાપિસ્ટ અને સાયકોલોજીસ્ટ દ્વારા થેરાપીની જરૂરિયાત ધરાવતા તમામ દિવ્યાંગ બાળકોને જરૂરિયાત પૂરતી થેરાપીની સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવે છે. તો તમામ બાળકો અને વાલીઓ આ થેરાપી સુવિધાનો લાભ લે એવું અમારું નમ્ર નિવેદન છે.